સુરતમાં એક એવી સંસ્થા કે જે આજના ટેકનોલોજીના સમયને પણ ટક્કર આપે છે. આ સંસ્થા બાળકોને એવી રીતે તૈયાર કરે છે કે બાળકો માત્ર આંગળીના વેઢે ગણતરીની સેકન્ડોમાં જ અઘરામાં અઘરો દાખલો ગણી આપે છે. આજના સમયમાં વિદ્યાર્થીઓ દાખલા ગણવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે છે, જે તાત્કાલિક દાખલો ગણવામાં મદદરૂપ થાય છે. પરંતુ સુરતમાં એક એવી સંસ્થા છે જે બાળકોને માત્ર આંગળીના વેઢે દાખલા ગણતા શીખવે છે. બાળકોને એવી તાલીમ આપવામાં આવે છે કે જેમાં તેને માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની બુદ્ધિનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ સતત કરતા રહે છે. બાળકોને વગર કેલ્ક્યુલેટરે તાત્કાલિક દાખલો કઈ રીતે ગણી શકાય તેની ટ્રેનિંગ આપે છે. આ સંસ્થામાં 273 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેથી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે એક કસોટીનું આયોજન કર્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા, જેથી પોતાના બાળકોનું પ્રદર્શન જોઈ શકે. આ કાર્યક્રમમાં 273 બાળકોએ માત્ર 6 મિનિટમાં પોતપોતાની રીતે 70 દાખલા ગણી નાખ્યા હતા. 70 દાખલામાં એક દાખલો સોલ્વ કરવા માટે વિદ્યાર્થીઓને માત્ર 6 સેકન્ડનો જ સમય મળે છે, અને તે પણ કેલ્ક્યુલેટરની મદદ વિના કરવાના હોય છે. આવી જટિલ કસોટીમાં વિદ્યાર્થીઓએ પોતાનો હાથની આંગળીના વેઢે આ દાખલા ક્લિયર કરી ઇતિહાસ રચ્યો હતો. આજે માતૃશ્રી ફાર્મ મોટા વરાછાના હોલની અંદર અમારી બ્રિલિયન્ટ બ્રેઇન કોમ્પિટિશન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 215 વિદ્યાર્થીઓએ લાઈવ 70 સમ 6 મિનિટની અંદર કર્યા હતા, જે લાઈવ પેરેન્ટ્સે જોયા હતા. અને આફ્ટરનૂનમાં અમારો અવોર્ડ સેરેમની ફંક્શન્સ 3 કલાકનું માતૃશ્રી ફાર્મનો હોલમાં આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 250થી વધારે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. લગભગ સુરતની અંદર આ પ્રથમવાર હશે જે કે 70 સમ 6 મિનિટમાં સૌથી ઓછો સમય લેતી, ચેલેન્જિંગ અને એકાગ્રતા માંગી લે એવી આ કોમ્પિટિશન હતી, જેમાં 5થી 15 વર્ષના નાના નાના ભૂલકાઓએ આ પાર્ટિસિપેટ કર્યું હતું અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. અરવિંદ રાઠોડ, GTV News, સુરત.